हेलो फ्रेंड्स, गुड मॉर्निंग बाळको। आज हूँ तुमने उखाणा पूछवानी छूं। तुम्हारे ए उखाणा ध्यान थी सांभळवाना छे अने तेनो जवाब तुम्हारे बोलवानो छे। बोलशो ने? हाँ, चल हूँ बोलू छू। हाँ, कलबल करती आवे छे, आंगणे दाणा खाए छे, झगड़ा झगड़ी चाले त्यार माठू डूकी जाय छे। कहो जोईए ए कोण? बोलो बोलो। हाँ, टाबर। बराबर ने? हवे बीजू खाणू। सौथी वहेलो उठी जतो सूरज नो छेड़ार, बोले त्यारे मानी लेजो पड़ी गयू सवार। कहो तो कोण? चलो बीजो एक उखाणो पूछू छू। काळो एनो रंग छे, काका करी गाता, चोरे चोटे उड़ता फरता, एठू जूठू खाता। कहो तो ए कोण? हाँ, कागड़ो। तो बाळ मित्रो, तुमने जे मैं पंखियोना उखाणा पूछ्या ने, तो आजे हूँ तुमने एमांथी काबर अने कागड़ानी वार्ता कहेवानी छूं। तमे सांभळवा तैयार? तो चलो मारी साथे। एक कागड़ो हतो अने एक हती काबर। बन्ने जणाने दोस्ती थई। काबर भली अने भोळी हती, पण कागड़ो बहु पाक्को अने लुच्चो हतो। काबरे कागड़ाने कह्युं, કાગડા ભાઈ કાગડા ભાઈ, ચાલો ને આપણે ખેતર ખેડીએ। દાણા સારા થાય તો આખું વર્ષ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ। કાગડો કહે, બહુ સારું, ચાલો। પછી કાબળ અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા। થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી, એટલે કાગડો લુહારને ત્યાં ગળાવા ગયો। જતા જતા કાબરને કહેતો ગયો, કાબરભાઈ તમે ખેતર ખેડતા જાઓ, હું હમણાં ચાંચ ગળાવીને આવું છું। કાબર કહે, ઠીક છે। પછી કાબર તો આખું ખેતર ખેડી નાખ્યું, પણ કાગડાભાઈ આવ્યા નહીં। કાગડાભાઈની દાનટ ખોળી હતી, એટલે તો ચાંચ ગળાવી, પણ કામ કરવાની આળસે ઝાડ ઉપર બેઠા બેઠા લુહારની સાથે ગપ્પા મારવા લાગ્યા। કાબર તો કાગડાની રાહ જોઈ થાકી ગઈ, એટલે કાગડાને બોલાવવા ગઈ। જઈને કાગડાને કહે, કાગડાભાઈ કાગડાભાઈ, ચાલો ને, ખેતર તો ખેડાઈ ગયું, હવે આપણે વાવીએ। કાગડો કહે, થાકા થૈયા કરું છું, ચાચુડી ગળાઉં છું, જાઓ કાબરભાઈ આવું છું। કાબર પાછી ગઈ અને તેણે તો વાવવાનું કામ શરૂ કર્યું। કાબરે રૂપાળો બાજરો વાવ્યો, થોડા દિવસોમાં એ તો એવો સુંદર ઉગી નીકળ્યો કે બસ, એટલામાં નીંદવાનો વખત થયો, એટલે વળી કાબરબેન કાગડાને બોલાવા ગઈ। જઈને કાગડાને કહે, કાગડાભાઈ કાગડાભાઈ, ચાલો ચાલો, બાજરો બહુ સારો ઉગ્યો છે, હવે જલ્દી નીંદવું પડશે, નહીતર માલને નુકસાન થશે। આરસુ કાગડાએ ઝાડ ઉપરથી કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ગળાઉં છું, જાઓ કાબરબેન આવો છું। કાબર તો પાછી ગઈ અને એકલીએ ખેતર આખું નીંદી નાખ્યું। થોડો સમય જતા પાક કાપવાનો સમય આવ્યો, એટલે કાબરભાઈ વળી કાગડાભાઈને બોલાવા ગઈ। જઈને કાગડાને કહે, કાગડાભાઈ હવે તો ચાલો, કાપણીનો વખત થયો છે, મોડી કાપીશું તો નુકસાન થશે। લુચ્ચા કાગડાએ કહ્યું, ઠાગા ઠૈયા કરું છું,
ચાચોડી કઢાવું છું, જાઓ કાબરબેન આવું છું. કાબરબેન તો નિરાશ થઈ પાછી ગઈ અને ખીજાઈને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી. પછી તો કાબરે બાજરાના ડુંડામાંથી બાજરો કર્યો, એક કોળ બાજરાનો એક ઢગલો કર્યો અને બીજી કોળ ટુસાનો મોટો ઢગલો કર્યો અને થોડોક બાજરો નાખ્યો. પછી તે કાગડાને બોલાવવા ગઈ. જઈને કહે, કાગડાભાઈ હવે તો આવશો ને, બાજરાના ઢગલા તૈયાર કર્યા છે, તમને ગમે તે ભાગ તમે રાખજો. વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઈ ફૂલાઈ ગયા. તેણે કાબરને કહ્યું, ચાલો બેન તૈયાર જ છું, હવે ચાંચ બરાબર થઈ ગઈ છે. પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા. કાબર કહે, ભાઈ તમને જે ઢગલો ગમે તે તમારો. પછી કાગડાભાઈએ તો મોટો ઢગલો લેવાને માટે ઢૂસાવાળા ઢગલા પર જઈને બેઠા, પણ જ્યાં બેસવા જાય છે ત્યાં કાગડાના પગ ઢૂસામાં ખૂપી ગયા અને આંખમાં કાનમાં અને મોઢામાં બધે ઢૂસા ભરાઈ ગયા અને કાગડાભાઈ તો મુશ્કેલીમાં મુકાઈ ગયા. પછી કાબરબેન બાજરો પોતાના ઘેરે લઈ ગઈ અને ખાધું પીધું ને મોજ કરી. બાળ મિત્રો, જોયું ને તમે કાબરને કાગડાની વાર્તા સાંભળીને મજા આવી ને? તો એવી જ મજા આપણે કરતા રહેશું. આવજો.